ચાલો મિત્રો, આપણે અભ્યાસ કરતા હતા યોજના વિશે. તેમાં બીજી યોજના છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત ઓગસ્ટ 2008માં થઈ હતી. ક્યારે થઈ હતી? તો કે ઓગસ્ટ 2008માં. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનો નાણાકીય સ્ત્રોત શું છે? તો કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનો નાણાકીય સ્ત્રોત 2008 લેબર ડિપાર્ટમેન્ટ 5 જિલ્લામાં અને 2009 આદિજાતિ વિકાસ 5 જિલ્લામાં, 2010 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ કોને કોને મળી શકે છે? તો કે ફક્ત બીપીએલ કુટુંબ હોય ને એને જ મળી શકે. કોને? તો કે ફક્ત બીપીએલ કુટુંબ હોવો જોઈએ, બીપીએલ કુટુંબનો સભ્ય હોવો જોઈએ, એને જ મળી શકે. અને મહત્તમ કેટલા? તો કે 5 સભ્યો હોવો જોઈએ. ફક્ત બીપીએલ કુટુંબ જેના નામે સરકારશ્રીની યાદીમાં તે કુટુંબના 5 સભ્યોનો સમાવેશ થતો હોવો જોઈએ. અને બીપીએલ કુટુંબમાં કોણ કોણ? તો કે કુટુંબના વડા, પતિ પત્ની અને 3 સભ્યો. આ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? રાષ્ટ્રીય વીમા યોજના અંતર્ગત, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? તો કે 30,000 રૂપિયાની આરોગ્ય વીમો આપવામાં આવે છે. 30,000 રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ શું છે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે જ્યારે આપના વિસ્તારમાં આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન ચાલુ હોય ત્યારે જે કુટુંબ પાસે બીપીએલ કાર્ડ હોય તેને રજીસ્ટ્રેશન કરી કાર્ડ આપવામાં આવશે અને તે કાર્ડનો ઉપયોગ કરી શકે છે. યોજનાનો લાભ ક્યાંથી મળશે? તો કે આ યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્થા તથા ખાનગી હોસ્પિટલોને ત્યાં સેવાઓ આપવામાં આવશે, જ્યાં આ લાભ મેળવવા માટે કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાંથી કયા કયા પ્રશ્નો પૂછાય છે? એક તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો કે 2008માં. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભ કોણ કોણ મેળવી શકે છે? તો કે ફક્ત બીપીએલ કુટુંબના સભ્યો મેળવી શકે છે. અને કેટલા સભ્યો? તો કે ફક્ત મહત્તમ 5 સભ્યો જ મેળવી શકે છે. કેટલા? તો કે મહત્તમ 5 સભ્યો હોવા જોઈએ, 5થી વધુ નહીં. અને આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત કેટલી સહાય કરવામાં આવે છે? તો કે 30,000 રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. કેટલો? તો કે 30,000 રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે.